नमस्कार मारा वाला दर्शक मित्रों, देश विदेश में रहता मारा दरेक दर्शक मित्रों ने डॉक्टर सरत सोनीना हर हर महादेव अने जय स्वामीनारायण। मित्रों, आजना वीडियो में आपणे वात करवाना छीए के अत्यारे अषाढ़ महीनो चाले छे अने अत्यारे अषाढ़ महीनानी अंदर एक सरस फल मळतुं होय छे अने ए जो आपणे फल खाईए तो तमे टाइटल में जोयुं ए प्रमाणे सांधानो दुखावो होय, हार्ट एटेक, स्ट्रोक, डायाबिटीस जेवा भयंकर रोगोनी सामे ए रक्षण आपवानुं काम करे छे, साथे साथे आपणा पाचन तंत्रने मजबूत करवानुं काम करे छे। मित्रों, तमने बधाने ख्याल आवी ज गयो हशे कि आपणे कया फळनी वात करीए छीए, तो मित्रों अत्यारे जे फळनी हुं वात करवानो छुं ए फळनुं नाम छे मित्रों जांबू। जांबूनी वात करीए तो जांबूनी अंदर भरपूर मात्रामां मित्रों फाइबर, विटामिन ए, विटामिन बी थ्री, विटामिन सी, आयरन, कैल्शियम, मेग्नेशियम, फॉस्फरस, पोटेशियम अने झींक जेवा तत्वों एनी अंदर भरपूर मात्रा में हो छे। साथे साथे मित्रों एना जो प्रॉपर्टी नी बात करूँ, जांबूनी प्रॉपर्टी अथवा तो एना गुणधर्मों की बात करिए ने मित्रों, तो जांबू एंटी ऑक्सीडंट हो छे, एंटी इन्फ्लामेटरी एना में प्रॉपर्टी हो छे, एनी बात करूँ तो एंटी कैंसर, घणा बधा संशोधनों साबित कर्यु छे के एनी अंदर एंटी कैंसर नी पण प्रॉपर्टी होय छे। साथे वात करूँ तो एना में हाइपोग्लाइसेमिक पोटेंशियल होय छे, एटले के लो ग्लाइसेमिक इंडेक्स होय छे, एटले के जे लोकोने डायाबिटीस होय छे ए लोको खाय तो एनी अंदर चोक्कस ए लोकोने फायदो थाय छे। मित्रों, बीजू वात करूँ तो जांबू खावामां एकदम स्वादिष्ट फळ होय छे अने मित्रों ए अत्यारना समयमां मळे छे अने वात करूँ तो આયુર્વેદમાં એનું ઘણું બધું મહત્વ છે અને તે ઔષધીય ગુણોથી ભરપૂર છે। મિત્રો, જાંબુ અનેક રોગમાં હિતકારી છે। જાંબુના સેવનથી મિત્રો સાંધાના દુખાવામાં રાહત થાય છે। ડાયાબિટીસના દર્દીઓ માટે જાંબુ ઉત્તમ છે મિત્રો। આ ઉપરાંત વાત કરું તો ચહેરા પર દાગ ધબ્બા થઈ જતા હોય તો પણ જાંબુનું સેવન મિત્રો ઉત્તમ ગણાય છે। જાંબુમાં મોજૂદ આયરન તત્વ ભરપૂર માત્રામાં હોય છે જે લોહીને શુદ્ધ કરે છે અને આપણી ચામડીની ચળકતામાં વધારો કરે છે। મિત્રો, વાત કરું તો જાંબુ પાચન સંબંધિત સમસ્યામાં જે લોકોને સમસ્યા હોય, જે લોકોને પાચન સંબંધિત સમસ્યા હોય એ લોકો જો જાંબુનું સેવન કરે તો એ લોકોની પાચન તંત્ર એકદમ સ્ટ્રોંગ થાય છે, એકદમ મજબૂત થાય છે। મિત્રો, જાંબુમાં ભરપૂર માત્રામાં વિટામિન સી હોય છે જે શું કરે છે, આપણી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ બનાવે છે। સાથે સાથે જાંબુની અંદર આયરન ભરપૂર હોય છે જે હિમોગ્લોબિન વધારવાનું કામ કરે છે। જે લોકોમાં લોહીની ઉણપ હોય અને એ લોકો જો જાંબુનું સેવન કરે તો એ લોકોને જરૂરથી આમાં ફાયદો થાય છે। મિત્રો, વાત કરું તો જાંબુ શરીરમાં હિમોગ્લોબિનની માત્રા વધતા ઓક્સિજન વહનની ક્ષમતા વધી જાય છે। જે લોકોને થાક લાગતો હોય એવી જો સમસ્યા હોય અને એની અંદર જો એ લોકો જાંબુનું સેવન કરે તો જે લોકોને વારંવાર થાક લાગતો હોય, થોડું કામ કરે અને થાક લાગતો હોય તો એ લોકો માટે પણ સરસ ફાયદો કરે છે। મિત્રો, જાંબુની વાત કરું તો એમાં એસ્ટ્રીજન્ટ ગુણ છે જે ત્વચાના આપણી ચામડીને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે, ખીલની સમસ્યા પણ દૂર થાય છે। જે લોકોની ચામડી તૈલીય હોય તો જાંબુનું સેવન એ લોકોએ ચોક્કસ કરવું જોઈએ। જાંબુ સ્કિનની સમસ્યાઓને દૂર કરે છે। મિત્રો, જાંબુમાં ભરપૂર માત્રામાં ફાઇબર હોય છે અને સાથે સાથે એની કેલરી ખૂબ જ ઓછી હોય છે। મિત્રો, તેમાં વિટામિન સી, ફોસ્ફરસ, મેગ્નેશિયમ અને ફોલિક એસિડ ભરપૂર માત્રામાં હોય છે, તેથી પેટ લાંબો સમય સુધી આપણને ભરેલું રહે છે। જાંબુ વજન ઓછું કરવામાં પણ મદદગાર છે। જાંબુમાં મિનરલ્સ, આગળ વાત કરીએ પ્રમાણે એન્ટી ઓક્સિડન્ટ્સ, વિટામિન્સ ભરપૂર માત્રામાં હોય છે જે શું કરે છે, આપણી ઇમ્યુન સિસ્ટમને મજબૂત કરે છે અને આપણી ઇમ્યુનિટીને સ્ટ્રોંગ કરે છે। મિત્રો, જાંબુની વાત કરું તો એ ચામડીની જેમ આપણી આંખો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે। જાંબુમાં વિટામિન ઈ અને વિટામિન સી હોય છે જે આંખોની રોશની વધારવાનું કામ કરે છે। મિત્રો, જાંબુ ડાયાબિટીસમાં પણ એક સારું કારગર ફળ સાબિત થયું છે। મિત્રો, જે લોકોને વારંવાર પેશાબ જવાની, વારંવાર તરસ લાગવાની સમસ્યા હોય તો એમાં પણ એ ફાયદો આપે છે અને ડાયાબિટીસના લક્ષણોને ઠીક કરે છે। જાંબુમાં લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ હોય છે, તે શું કરે છે, બ્લડ સુગર લેવલને નિયંત્રિત રાખે છે। જાંબુના ઝાડના પાન અને છાલ ડાયાબિટીસની દવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ છે। મિત્રો, જાંબુમાં પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે, તો પોટેશિયમ શું કરે છે, આપણા હૃદયને, આપણા હાર્ટને સ્વસ્થ રાખવા માટે
નું કામ કરે છે. મિત્રો, 100 ગ્રામ જાંબુમાં 55 મિલીગ્રામ પોટેશિયમ હોય છે. જાંબુ હાર્ટ સ્ટ્રોકના જોખમને ઘટાડવાનું કામ કરે છે, આપણી ધમનીઓને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. જાંબુમાં મિત્રો એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ઇન્ફેક્ટિવ અને એન્ટી મલેરિયલ પણ ગુણ હોય છે. મિત્રો, જાંબુમાં મેલિક એસિડ, ટેનિન, ગેલિક એસિડ, ઓક્ઝેલિક એસિડ અને બેટ્યુલિક એસિડ પણ હોય છે. જાંબુ આપણા શરીરને કોમન ઇન્ફેક્શનથી પણ દૂર રાખવાનું કામ કરે છે. મિત્રો, આટલા બધા ફાયદા જાંબુના હોય છે, તો મિત્રો આપણે જે અત્યારની સિઝન છે તો એમાં આપણે જાંબુનો ઉપયોગ કરશું. મિત્રો, જાંબુ ખાધા પછી દૂધનું સેવન નહીં કરવું, અને કોઈ પણ ફળ હોય, ફ્રૂટ હોય, તો એ ખાધા પછી 1/2 કલાક સુધી પણ આપણે પાણી પીવું નહીં. તો મિત્રો, કોઈ પણ વસ્તુ હોય, સારી હોય, તો પણ આપણે એનો માપસરમાં વિવેકપૂર્વક આપણે એનો ઉપયોગ કરવો જોઈએ. મિત્રો, તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, અને જો તમે મારી ચેનલ ઉપર નવા હો, પહેલીવાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આવજો મિત્રો, બાય બાય, ફરીથી મળીશું એક નવા ટોપિક સાથે. આવજો,